Hello, good morning students. Today, I, Virali Khandhar, welcome you all to the session of Human Resource Management. Students, from today onwards, we are going to start up with unit number 4, that is performance appraisal. We are going to start up, right? Unit number 4, performance appraisal. Okay, now these are the topics of performance appraisal and compensation. Students, this time, last unit, we are going to study from the word 5. Right? આ બધું જ તમારી ટેક્સ્ટબુકમાં હું જે અહીંયા ભણાવી છે ઓલરેડી આપેલું જ છે. જેમ પ્રેઝન્ટેશનમાં આપણે ભણતા અને ટેક્સ્ટબુકમાં આપેલું હતું, સેમ વે એવી રીતે વર્ડ ફાઇલમાં અત્યારે આપણે ભણીએ છીએ અને બધું જ અત્યારે તમને આપેલું છે. ટેક્સ્ટબુકમાં બધી વસ્તુ આપેલી છે, રાઈટ? તો આપણે આટલું કન્ટેન્ટ ભણવાના છીએ. કોન્સેપ્ટ, ડેફિનેશન, ફીચર્સ, ઓબ્જેક્ટિવ, પ્રોસેસ, ટ્રેડિશનલ પરફોર્મન્સ એન્ડ મોડર્ન પરફોર્મન્સ અપ્રેઝલ, compensation, concept of wage and salary administration, right, job evaluation, methods of job evaluation, and time wage and piece wage system. Okay, let us start with the concept. What do you understand by performance appraisal? ઘણા લોકો એમ કહેશે કે appraise performance, raising the performance. એના કરતા બી performance appraisal means the way you perform, એને performance કહેવાય, right? Appraisal means તમે એને evaluate કરો છો. હર વર્ષે તમે એને તમારા પરફોર્મન્સને શું કરો છો? ઇવેલ્યુએટ કરો છો. યુ આર ઇવેલ્યુએટિંગ ધ પરફોર્મન્સ. તમે નથી કરતા, પણ તમારી કંપની તમારા પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરે છે અને એ ઇવેલ્યુએશન ઉપરથી નક્કી કરે છે કે નેક્સ્ટ યર તમારો પગાર વધારો થશે કે નહીં. આને પરફોર્મન્સ અપ્રેઝલ કહેવામાં આવે છે, રાઈટ? તો આને પરફોર્મન્સ અપ્રેઝલ કહેવામાં આવે છે, રાઈટ? તો નાઉ ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ સ્ટડી કોન્સેપ્ટ. વોટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ? આફ્ટર સિલેક્શન ઓફ એન એમ્પ્લોય, હી પરફોર્મ્સ ધ જોબ અસાઇન્ડ ટુ હિમ. And after a period of time, it is necessary to determine the qualities possessed by employee and his worth to business. It helps to assess how employees are doing their jobs and whether their potential capacities are being fully utilized or not. For appraising performance, the selected employees are evaluated on periodic basis in order to find out where they stand as far as performance is concerned. The weakness in performance is identified and corrective actions are introduced. It also guides management in determining whether their selection decision was right or wrong. So simple છે કે કોઈ ભી એમ્પ્લોયીને તમે વર્ક અસાઇન કરો છો અને આફ્ટર અ સર્ટન પીરિયડ તમે ડિટરમાઇન કરો છો કે આની બધી કેપેસિટી ફૂલી યુટિલાઇઝ થાય છે કે નહીં, રાઈટ? પીરિયોડિક બેઝિસ મીન્સ ઇટ કેન બી 6 months ઓર ઇટ કેન બી 1 year, રાઈટ? એચઆર મેનેજર છે કે બહારથી કોઈ એક્સપર્ટ્સને તમે બોલાવો છો, એ તમારું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરે છે. અગર તમારા પરફોર્મન્સમાં કઈ વીકનેસ છે તો એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને કરેક્ટિવ એક્શન્સ લેવામાં આવે છે. એ મેનેજમેન્ટને ઇવન ગાઈડ પણ કરે છે વેધર ધ સિલેક્શન ડિસિઝન વોઝ રાઈટ ઓર રોંગ. Appraisal of employee's personality and performance by superior or a trained person is known as performance appraisal. જો તમે ક્યારે ભી અપ્રેઝ કરો છો બરાબર એમ્પ્લોયની પર્સનાલિટી ને એના પરફોર્મન્સને, એને પરફોર્મન્સ અપ્રેઝલ કહેવાય છે. ઇન ધ પરફોર્મન્સ અપ્રેઝલ સિસ્ટમ, પરફોર્મન્સ ઓફ ઓલ એમ્પ્લોઈઝ ઇઝ અપ્રેઝડ વર્ચ્યુઅલી. ઓલ કંપનીઝ હેવ સમ વેઝ ટુ અપ્રેઝ ધેર એમ્પ્લોઈઝ પરફોર્મન્સ. There can be any method, formal, informal, traditional, modern. Indian companies conducted performance appraisal in a very disorganized manner and willingness to listen and orders were taken as indicator of good performance.
બધાનું જ પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરવામાં આવે છે. નાનાથી નાના માણસો અને મોટાથી મોટા માણસો તમે ગમે તે રીતે કરી શકો છો, ઇન્ફોર્મલ, ટ્રેડિશનલ, મોડર્ન, રાઈટ? અને દેર આર સર્ટન ઇન્ડિકેટર્સ કે જે તમે લ્યો છો, રાઈટ, ઇન ઓર્ડર ટુ કન્સિડર ઇટ અ ગુડ પરફોર્મન્સ. કે ભાઈ આટલા ઇન્ડિકેટર હોય તો આને સારું પરફોર્મન્સ કહેવાય, આટલા ઇન્ડિકેટર હોય તો આને સારું પરફોર્મન્સ કહેવાય, એવી રીતે. However, in this competitive and changing environment, it is essential to ensure most effective and efficient utilization of HR, since they are unique valuable source. It is necessary to ensure HR remain viable with changing technology and changing demands of job. To ensure supply of such competent and motivated employees, there should be fair basis of rewarding employees. Right, અત્યારે યુનિક અને વેલ્યુએબલ કોમ્પિટિટિવ એડવાન્ટેજ તમને મળે છે તમારા એચઆર. જેટલું તમારું એચઆર પાવરફુલ હશે એટલું તમે ચેન્જિંગ ટેકનોલોજી સાથે મીટઅપ કરી શકશો. There should be fair basis of rewarding. એક ફેર વે સેટઅપ કરવાનો છે એમ્પ્લોયીને રિવોર્ડ કરવા માટે. An organization's major concern is focused on performance of employees. Performance refers to what an employee does or does not do on the job. Employee performance includes quantity and quality of output. When employee performance is not as expected, it becomes difficult for organization to attain the objectives and may not attain competitive advantage. Therefore, organization ensure to determine and evaluate performance of all employees from time to time. Employee organization નો major concern છે performance of employee. Performance એટલે શું કરવું અને શું ન કરવું. Employee performance improve થાય છે કોલર છે quantity and quality of output, right? Employee performance જ્યારે તમે ઈચ્છો એવું ના હોય તો ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર ઓર્ગેનાઇઝેશન ટુ અટેઇન ધ ઓબ્જેક્ટિવ્સ, રાઈટ? બહુ ડિફિકલ્ટ બની જાય છે. તો ઓર્ગેનાઇઝેશન એન્શ્યોર કરવું પડે, ડિટરમાઇન અને ઇવેલ્યુએટ કરવું પડે એમ્પ્લોયનું પરફોર્મન્સ ટાઈમ ટુ ટાઈમ. પરફોર્મન્સ અપ્રેઝલ ઇઝ અ સિસ્ટમ બાય વિચ ઓર્ગેનાઇઝેશન અસાઇન્સ સમ સ્કોર ટુ ઇન્ડિકેટ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ લેવલ ઓફ પરફોર્મન્સ. ઇન્ડિવિજ્યુઅલ્સ પરફોર્મન્સ ઇઝ કમ્પેર્ડ વિથ સ્ટેન્ડર્ડ ઓફ પરફોર્મન્સ દેટ આર સેટ ઇન ઓર્ડર ટુ અસાઇન સ્કોર. ઇન્ડિવિજ્યુઅલનું પરફોર્મન્સ તમે કમ્પેર કરો છો સ્ટેન્ડર્ડ ઓફ પરફોર્મન્સ સાથે કે ભાઈ 100, હું તમને એમ કહું કે ભાઈ એચઆરએમમાં તમારે 100માંથી 80 તો આવે જ છો, તો 80 સ્ટેન્ડર્ડ પરફોર્મન્સ છે. હવે જે એમ્પ્લોય 60-70 માર્ક્સ લઈ આવશે, બરાબર, તો હું એમ કહીશ કે ના, તમે સ્ટેન્ડર્ડ પરફોર્મન્સથી 10% દૂર છો, 20% દૂર છો, એ હું તમને કહીશ, રાઈટ? Now, definitions. Edwin B. Flipper, frequent, systematic, and maximum neutral evaluations of excellence of employees' present performance for better performance is efficiency for future capacity. Right? Frequently, એટલે વારે વારે તમે evaluate કરો છો, systematically કરો છો, maximum possible ways માં કરો છો કે ફ્યુચરમાં બધું કરી શકો. Evaluation. According to daily order, performance appraisal is used in so many different performance systems, which becomes useful to unit in appraising employees, group, personality and contribution. Right. Performance appraisal ne kitli alag alag tarike tame use kari shako chho. According to Tiffin and McCovey, performance appraisal is systematic evaluation of personnel by superiors or others who are familiar with work and performance. કેટલા એવા લોકો હોય છે, કેટલી એવી સિસ્ટમ હોય છે, રાઈટ, કે જેનાથી ઇવેલ્યુએશન થતું હોય છે, કમ્પ્યુટર બેઝ થતું હોય છે, ઓર એલ્સ તમારા જ એચઆર તમને ઇવેલ્યુએટ કરી શકે, તમારા સુપિરિયર તમને ઇવેલ્યુએટ કરી શકે, આવું બધું પોસિબલ છે. પરફોર્મન્સ અપ્રેઝર ઇઝ ડિટરમાઇનિંગ રિલેટિવ વેલ્યુ ઓફ એવરી જોબ ઇન અ પ્લાન્ટ ઇન ઓર્ડર ટુ ડિટરમાઇન વોટ ધ ફેર બેઝિક વેજ ફોર સચ જોબ શુડ બી. કે હરેક જોબની તમે વેલ્યુ ડિટરમાઇન કરો છો, રાઈટ, કે આ જોબને કેટલા પૈસા મળવા જોઈએ. આ બધી અલગ અલગ ડેફિનેશન છે, આમાંથી કોઈ બી તમે બે લખી શકો
In short, evaluation of efficiency and future capacity of employee is called performance appraisal. To evaluate the efficiency of employees means performance appraisal. Thus, personal evaluation is known as synonym of performance appraisal. Even otherwise, the modern age is the era of competitiveness and evaluation. Evaluating the efficiency. तमें efficiency evaluate करो छो और future capacity पर evaluate करो छो. Performance appraisal is essential at every level of management. For every level, the parameters may be different. Parameters for middle level management include finishing job within the fixed schedule. If there is production department, qualities and quantity of goods produced, unit-wise cost of labor, cost of top management, report of performance done by bottom level management, etc. હવે શું કહે છે, અલગ અલગ લેવલ માટે અલગ અલગ પેરામીટર્સ હોય છે, બરાબર છે, કે જેમ કે ફિક્સ શેડ્યુલ હોય, કોસ્ટ ઓફ ટોપ મેનેજમેન્ટ હોય, પરફોર્મન્સ રિપોર્ટ હોય, બોટમ લેવલનો, ટોપ લેવલનો, એવી રીતે બધા જ લેવલ માટે અલગ અલગ પેરામીટર્સ હોય છે કે જેનાથી તમે પરફોર્મન્સ અપ્રેઝલ મેઝર કરી શકો છો. રાઈટ સ્ટુડન્ટ્સ? તો અને આમે આ બધું કંપની વાઇઝ ડિફર થતું હોય છે. કોઈ કંપનીને અમુક વસ્તુ સારી લાગે, કોઈ કંપનીને બીજી વસ્તુ સારી લાગે, એવી રીતે પોતાની રીતે પેરામીટર સેટ કરતા હોય છે અને પેરામીટર સેટ કરી અને એમ્પ્લોયીને ઇવેલ્યુએટ કરતા હોય છે. Features, characteristics of performance appraisal. First, it is a systematic process which involves determining standard of performance. Standard of performance determine correction. Comparing actual performance employee with predetermined standard. મેં તમને કીધું એમ પ્રી ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ્સ હોય, મેં તમને કીધું હોય કે 80 માર્ક્સ આવવા જોઈએ તો એ પ્રી ડિટરમાઇન્ડ છે, બરાબર. પછી એમાંથી 60 કે 70 તમે લઈ આવો તો એ ચાલે નહીં, કેમ કે ઇટ ડઝ નોટ મેચ વિથ પ્રી ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ. પ્રોવાઇડિંગ ફીડબેક ટુ એમ્પ્લોય અબાઉટ ધ સ્ટ્રેન્થ ઇન હિઝ પરફોર્મન્સ એઝ વેલ એઝ વીકનેસ એન્ડ સજેસ્ટિંગ મેઝર્સ ટુ ઇમ્પ્રુવ પરફોર્મન્સ ઓવર અ ડેફિનેટ પીરિયડ ઓફ ટાઈમ. ફીડબેક પ્રોવાઈડ કરે છે એમ્પ્લોયીને બરાબર પરફોર્મન્સ માટે અને મેઝર સજેસ્ટ કરે છે ટુ ઇમ્પ્રુવ પરફોર્મન્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઇટ ઇઝ અ હ્યુમનલી કેરીડ આઉટ પ્રોસેસ યુઝ્યુઅલી બાય સુપરવાઇઝર્સ ઓર હાયર લેવલ ઓથોરિટી. હ્યુમનલી કેરીડ આઉટ પ્રોસેસ છે, રાઈટ? હ્યુમન પોતાની રીતે પ્રોસેસ કેરી આઉટ કરી શકે છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ ટુ અસેસ ધ પ્રેઝન્ટ પરફોર્મન્સ ઓફ એમ્પ્લોયી એન્ડ એસ્ટાબ્લિશ સ્ટેપ્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન ફ્યુચર. એક પ્રોસેસ છે કે જેમાં પ્રેઝન્ટ પરફોર્મન્સ એમ્પ્લોયીનું હોય એ તમે ઇવેલ્યુએટ કરી શકો છો. એક વર્ષનું પ્રેઝન્ટ પરફોર્મન્સ હોય ઇવેલ્યુએટ કરી શકો છો અને એસ્ટાબ્લિશ કરી શકો છો સ્ટેપ્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન ફ્યુચર. ઇટ ઇઝ અ પીરિયોડિક એક્ટિવિટી કેરીડ આઉટ રેગ્યુલરલી એટ કમ્પ્લીશન ઓફ ડેફિનેટ પીરિયડ ઓફ ટાઈમ, દેટ ઇઝ 3 months, 6 months ઓર એનીવલી. આ પીરિયોડિક એક્ટિવિટી છે એ રેગ્યુલરલી કેરી આઉટ તમે કરી શકો છો એટ ધ ઇન્ટરવલ ઓફ 3 months, 6 months ઓર 1 year, whatever is comfortable for you. It is a forward-looking activity to bring about corrections and improvements in future performance. A forward-looking activity છે કે જેમાં તમે corrections and improvement લાવી શકો છો future performance માટે. It is a development-oriented and not a fault-finding process. A development-oriented છે, a fault-finding process નથી. It can be formally or informally conducted, but it should be fair and equitable. Formally and informally તમે conduct કરી શકો છો, પણ fair and equitable હોવી જોઈએ. Personal bias and judgmental approach should be avoided while appraising performance and determining the appraisal system. Personal bias તમારે avoid કરવાના છે, judgment કોઈનું કરવાનું નથી. You have to avoid that approach, right? It is different from job evaluation.
જોબ ઇવેલ્યુએશન કરતા ડિફરન્ટ છે. ઇટ ઇઝ ઇનએવિટેબલ ટૂલ ફોર ટેકિંગ ડિસિશન્સ રિલેટેડ ટુ એચઆર. બહુ ઇનએવિટેબલ ટૂલ છે એચઆર રિલેટેડ ડિસિશન લેવા માટે. બહુ કમ્પલસરી ટૂલ છે. Objectives of performance appraisal. Performance appraisal aims at achieving various objectives of organization. It helps in effective documentation and record keeping, along with fulfilling objective of maintaining and developing employees of organization. It also acts as a support to various administrative decisions made by the management. This performance data can be stored and retrieved for varied purposes. We can explain this as follows. Right, a performance appraisal no aims at achieving objectives of organization. It helps courage for effective documentation and record keeping along with fulfilling objectives. Record keeping par tame kari shako chho ke gaya varsha nu performance atlu hatu ane aa varshe nu performance atlu chhe. Now, first, we can explain the objectives as follows. To ensure that employees perform well and to maintain the standard level of performance. Right, આપણે ensure કરવાનું છે કે employees સરસ રીતે perform કરે અને performance નું standard level maintain કરવાનું છે. To guide decisions like transfer, promotion, job enrichment with the help of appraisal. Transfer, promotion, job enrichment જેવા decisions guide કરવાના છે, તમે decisions લેવાના છે. To provide information for making decisions related to layoff of employees or retrenchment. Layoff કરવા છે, લોકોને કાઢી નાખવા છે, or else લોકોને retrench કરવા છે, right? એટલે થોડાક time માટે એ લોકોને તમારે કાઢી નાખવા છે, કેમ કે મંદી આવી ગઈ છે કે કોઈ બી રીઝન છે, પછી પાછા તમે એને બોલાવી લેવાના છો, એને retrenchment કહેવામાં આવે છે. To ensure that organization goals are achieved through better performance of employees and suggesting changes in employee behavior and attitude. Ensure કરવાનું છે કે employee ના goal achieve થઈ જાય છે through better performance અને even employee ના behavior કે attitude માં ભી change આવે છે after performance appraisal. તમે એની weakness કયો છો, strength કયો છે, એનામાં change આવે છે. To help in determining employee training and development needs and contribute to their growth and development program. Employee ની training and development need fulfill થાય એ જોવાનું છે, right? And also have to contribute to growth and development program. Growth અને development program ને contribute થાય એ પણ જોવાનું છે. To classify efficient and inefficient employees and provide motivation accordingly. આટલા efficient employee છે કે જે કામ કરી શકે એમ છે, આટલા inefficient છે કે જે કામ નથી કરી શકે એમ, એ તમારે classify કરવાનું છે અને એ લોકોને motivation provide કરવાનું છે. To help superiors develop a better understanding of subordinates. Superiors ને તમારે help કરવાના છે કે better understanding develop કરી શકે. To provide fair compensation and equitable reward based on performance of employees. Fair compensation અને સરસ reward તમે employee ને provide કરી શકો છો. To confirm services of employees appointed on probation basis upon completion of such period satisfactorily. Confirm કરવાની છે services, employee ની services ને. To increase the morale of employees by making them feel important
by observing and evaluating their performance. Moral of employee increase થાય એવી રીતે કરવાનું છે by observing their performance. એ લોકોને પણ મજા આવે એવું કરવાનું છે. એ લોકોનું મોરાલ પણ ઇન્ક્રીઝ થવું જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, કેમ કે તમે ઇવેલ્યુએશન કરો, રિઝલ્ટ તમને જેવી રીતે મળે છે તો રિઝલ્ટથી તમે મોટિવેટ થાઓ છો ને કે હા ભાઈ મને મેડમ આટલા માર્ક્સ આવ્યા તો આઈ એમ પરફોર્મિંગ બેસ્ટ, બહુ સરસ પરફોર્મ કરું છું, મને રેન્ક મળે છે. તો બસ એવી રીતે એમ્પ્લોયીને પણ રેન્ક આપવાના છે અને રિવોર્ડ પ્રોવાઈડ કરવાના છે. So students, this is all for today. Process of performance appraisal we will continue in the next lecture. Process apne next lecture ma continue karshu. Okay, so this is all for today.